રાપર તાલુકાના ગાગોદર ગામે નવનિર્મિત પોલીસ મથકનો આરંભ કરાવતા એસપી આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા વિભાગના સોલમાં રાપર તાલુકાના હાઇવે પટ્ટી પર આવેલા ગાગોદર ગામે મોરબીમાં બનેલી ભયંકર હોનારતના લીધે સાદાઈથી પોલીસ મથકને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગાગોદર સહિતના આસપાસના 30 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ગાગોદર પોલીસ મથક હેઠળના ગાગોદર, સદરબીટ, કીડિયાનગર ઓપી, ચિત્રોડ ઓપી સહિત 30 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા પોલીસ મથકમાં હાલે 1 PSI સહિત 16 પોલીસ કર્મચારીઓની નિમણૂકી પણ કરવામાં આવી છે. આજે યોજાયેલા નવા પોલીસ મથકને ગાગોદર ગ્રામ પંચાયતના મકાનમાં કાર્યરત કરવામાં આવ્યું છે. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં DYSP મુકેશ ચૌધરી, આડેસર PSI BZ રાવલ, ગાગોદર PSI DR ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત ગાગોદર ગામના સરપંચ સોનીબેન સોમાભાઈ વાઘેલા, વાઘજી પ્રજાપતિ વિરમજીભાઈ મોર, ઉપસરપંચ બાઉનબેન દેવાભાઈ, શિવાજી શાહ, દિગ્વિજયસિંહ ચુડાસમા, સંચાલન હીરાભાઈ કારોત્રા, અકબર રાવમા, સામંત ખોડ, રામાભાઈ રાજપૂત, રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, બહાદુરસિંહ પરમાર, લખમણ ભરવાડ, જયેન્દ્રસિંહ જાડેજા, કાંતિલાલ જારોસિયા, અનોપસિંહ જાડેજા, રાજુબા જાડેજા, સામંત ખોડ, નાનજીભાઈ ઠાકોર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિરજી કારોત્રાએ કર્યું હતું. આભારવિધિ ગાગોદર PSI DR ગઢવીએ કરી હતી. મોરબી ખાતે થયેલી ગંભીર દુર્ઘટનાના સંદર્ભમાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગામના લોકોએ 2 મિનિટનું મૌન પણ ધારણ કરી અને સર્વે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવનિર્મિત પોલીસ મથકને શાસ્ત્રોક્ત વિધિથી SP બગડિયા અને DYSP મુકેશ ચૌધરી, ગાગોદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ગઢવી, આડેસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર BZ રાવલના હસ્તે પૂજા અર્ચન પણ કરવામાં આવી હતી અને નવનિર્મિત પોલીસ મથકનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. દરેક નાની મોટી સમસ્યાઓનો હલ કરીએ, હલ કરો, અને જ્યાં પણ જરૂરત પડે ત્યાં ગ્રામજનો પણ આપણી બાજુમાં ઊભા છે. પોલીસના મિત્ર તરીકે અમે સાહેબ કામ કરીશું અને કોઈ પણ ગામનો નાનો મોટી સમસ્યા જે હોય એ આપ પોતાના ગણી અને પોતાના ફરજ અદા કરી અને સાહેબ આવો. અને ગાગોદર પોલીસ સ્ટેશન નવું ખુલે છે અને ગાગોદર પોલીસ સ્ટેશનમાં નાના મોટા 30 ગામ, એમાં 2 અંકુશ છે, ગાગોદર સદર બીટ છે, કીડિયાનગર છે અને ચિત્રોડ ઓપી છે. આ ગામની પોલીસ સ્ટેશનની અંદર મારી નિમણૂક કરવામાં આવી છે. મારાથી થાય એ સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ અને તમને બધાને સારું. આજથી રાપર તાલુકાના ગાગોદર ગામે જે પૂર્વ કચ્છ પોલીસનું જે 16મું પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આજરોજ આડેસર પોલીસથી ની ઓપી જે ગાગોદર હતી એને અપગ્રેડ કરીને PSI ગરાજાનું પોલીસ સ્ટેશન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ગ્રામજનોના સહયોગથી આજે ગ્રામસભાના જે પ્રાંગણ છે એમાં એક પ્રયત્ન ચાલુ કરેલ છે, જે ગુજરાત રાજ્ય સરકારના માન્ય ગૃહમંત્રી સાહેબના પ્રયાસોથી માન્ય IGP સાહેબ, માન્ય DGP શ્રી અને ગુજરાત સરકાર અને એના સાથે જે ગ્રામજનોના પ્રયાસોથી એ જે પોલીસ સ્ટેશન ચાલુ થયું છે એને આજે ખુલ્લું મૂક્યો છે અને એના અંદર 40 જણાનું મહેકમ મંજૂર થયેલ છે અને ભવિષ્યમાં એમાં અંદર 30 ગામડાઓનો સમાવેશ થવાનો છે, જેમાં સદરબીટ છે, કીડિયાનગર છે, ચિત્રોડ ઓપી છે, એમાં અલગ અલગ વિસ્તારોમાં 30 ગામડાઓમાં એમને સમાવેશ થવાનો છે. થેન્ક યુ. ટૂંકની અંદર કહી દઉં કે જનરલી આ પ્રકારના જ્યારે નવા પોલીસ સ્ટેશન શરૂ થતા હોય છે ને તો પ્રક્રિયા ખૂબ લાંબી હોય, એના પછી કાર્યરત કરવામાં ખૂબ સમય લાગતો હોય, પણ તમને બધાને ખરેખર એ વાત તમારા સુધી પહોંચવી જોઈએ એટલા માટે કહું છું. સાહેબે ડે ટુ ડે ફોલોઅપ લઈને આ પોલીસ સ્ટેશન ચાલુ કરાવ્યું, કારણ કે આમ સાહેબ સીધા ગાંધીનગર સંપર્કમાં હતા, ત્યાંથી રોજનું ફોલોઅપ લઈ અને એટલે આ પોલીસ સ્ટેશન આજે આટલા મંજૂર થયાના કલાકોમાં આપણે ચાલુ કરી રહ્યા છીએ. એક દિવસમાં
જગ્યા એટલે ગ્રામજનોનો ખરેખર તમારો બધાનો આભાર માનવો પડે કે તરત તમે તૈયાર થઈ ગયા ગ્રામ પંચાયત માટે, અને સાહેબના અથાગ પ્રયત્નો હતા જે કદાચ તમારું ધ્યાન ના હોય એટલા માટે મારે અત્યારે ધ્યાને મૂકવું પડે. સાહેબ ડે ટુ ડે ફોલોઅપ લઈ અને સાહેબના મગજમાં હતું કે આ કોઈ પણ ભોગે ચાલુ કરવું, કારણ કે આ આગામી ચૂંટણીના લીધે આચારસંહિતા અને એના બીજા કાયદાકીય આવે, એટલે સાહેબનો ખરેખર આભાર બધાએ આપણે બધાએ માનવો જોઈએ કે આપણી વોટ્સઅપ પોલીસ ઓપી હતી જે અગાઉ એને અપગ્રેડ કરીને પીએસઆઈ દરજ્જાનું પોલીસ સ્ટેશન સરકારશ્રી તરફથી આપણે આપવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશન અહીંયા બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા ગામના જે નાગરિકો છે જેને એના માટે ઉપર સુધી રજૂઆત કરી, પ્રશાસન સુધી રજૂઆત કરી, એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકોના દિલથી જે પ્રયાસ હતા એ ખરેખર સાર્થક થયા અને આ ગામને પોલીસ સ્ટેશન મળ્યું. આ ગામને જે પોલીસ સ્ટેશન મળ્યું એમાં 40 જણાનું સ્ટાફ મંજૂર કરવામાં આવ્યું છે પીએસઆઈ સાથે એમાં સદરબીઠ, કીડિયાનગર, ચિત્રોડ, ઓપીનું સમાવેશ છે, એમાં 30 ગામડાઓનું સમાવેશ કરવામાં આવ્યો છે. આ જો ગાગોદર પોલીસ સ્ટેશન બન્યો છે એના માટે હું મારા આઈજીપી શ્રી જે આર મોથલિયા સાહેબ, મારા ડીજીપી શ્રી આશીષ ભાટિયા સાહેબ અને ગુજરાત સરકાર શ્રીના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી હરસંગી સાહેબના જે પ્રયાસો છે એ લોકો જે આપને કદાચ યાદ હોય તો 2-3 મહિના પહેલાં અમારા રાજ્ય ગૃહમંત્રી અહીંયા આવ્યા હતા ગાંધી ગામમાં, આપના અહીંયાથી બી રજૂઆત થઈ હતી, એ લોકો પોઝિટિવલી લઈને અને ત્વરિત કાર્યવાહી કરીને આજે આપને આજનો દિવસ આપને બધાને ખબર છે. અમારા જે ગૃહમંત્રી હતા દેશના પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનો બી દિવસ છે અને આપણે એ પોલીસ સ્ટેશન આજથી ચાલુ કરીએ છીએ. તો હું એ લોકો ઝડપી કરીને આ ગામને ગ્રામસભા જે અહીંયાની છે, સરપંચીઓ છે, જે પોલીસને તાત્કાલિક ધોરણે જે મકાન ફાડ્યું એમાં પ્રારંભ થઈ રહ્યો છે. મૂળ પહેલાં આડેસર પોલીસ સ્ટેશનમાં પોલીસ હતો ગાગોદર, એના બદલે હવે અલગથી એક આખું નવું પોલીસ સ્ટેશનનો આરંભ થઈ રહ્યો છે. તો સર્વેને એક અપીલ છે કે હવે નવા પોલીસ સ્ટેશનનો જે શરૂઆત થઈ રહી છે તો એના નવનિયુક્ત પીએસઆઈ તેમજ એના સ્ટાફને બધા જે રીતે આપ લોકોએ આડેસરને સહકાર આપ્યો એ રીતે આમને બી સહકાર આપતા રહેજો અને બધા હળીમળીને સાથે મળીને કામ કરશું તો આ પોલીસ સ્ટેશનને બહુ સારી રીતે ચલાવવામાં બી ફાળો આપનો સહયોગ રહેશે. તેમજ જનરલી એવું જોઈએ કે ભાઈ બધા સાથ સહકાર આપે, ગામ લોકોનો હોય સાથ સહકાર મળે, પોલીસ મળે, હળીમળીને કામ કરીએ તો આપણે ગામમાં અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુખ શાંતિ અને આપણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શકીએ. વિશેષ હું વધુ કંઈ નહીં કહું.